પોરબંદર જિલ્લામાં બેફામ પણ ખનીજ ચોરીઓ થઈ રહી હોવાના અહેવાલ અનેક વખત ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરવામાં આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા રાતડી ગામેથી વધુ એક ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. પોરબંદર જિલ્લાના 120 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર બેફામપણે અને બે રોકટોકથી બિલ્ડિંગ સ્ટોન અને રેતી ચોરી સહિતની ખનીજ ચોરીઓ થઈ રહી છે, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત વિસ્તૃત અહેવાલો પણ પ્રસારિત કરવામાં આવ્યા છે. ખનીજ ચોરી મામલે સરકારી તંત્ર ગોકળ ગાયની ગતિ કાર્યવાહી કરતું હોય તેવી પણ અનેક ફરિયાદો ઉઠી છે. સરકારી તંત્રમાં રહેલા ભ્રષ્ટાચારને કારણે પણ ખનીજ માફિયાઓ બેફામ બનતા હોવાની ચર્ચા પણ શહેરભરમાં જોવા મળે છે. ગઈકાલે જિલ્લાના રાતડી ગામે સરકારી તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. જે કાર્યવાહીમાં 6 જેટલા પથ્થર કટિંગ મશીનો જપ્ત કરી મિયાણી મરીન પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યા છે અને ખનીજ ચોરીના આંકડા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં બેફામપણે ખનીજ ચોરીઓ ચાલતી હોવા છતાં સરકારી તંત્ર દ્વારા આ પ્રકારે ક્યારેક દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાની ચર્ચા પણ જિલ્લાના ખનીજ ચોરી થનારા વિસ્તારોમાંથી સાંભળવા મળે છે. રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, ભાવપરા.